માડિયાહાટીના તાલુકાના અમરાપુર ગામે દશામાના વ્રતની ઉજવણી પ્રસંગે આમ આદમી પાર્ટીના નેતા રેશમાબેન પટેલ સાથે માડિયાહાટીના તાલુકાના આમ આદમી પાર્ટીના નેતા પિયુષભાઈ પરમાર સહિત પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રેશમાબેન પટેલે ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે આજે કોઈ રાજકીય ચર્ચા કરવામાં આવતી નથી, માત્ર માતાજીના દર્શન કરી આશીર્વાદ લેવા આવી છું। ફરજ નિભાવો છો, ક્યારેય પણ ડરતા નહીં, ક્યારેય પણ ગભરાતા નહીં। આજે અમે તમારા સાથે છીએ, ઓમ તો માતાજી સાથે છીએ, પણ કહેવાનો મતલબ એ છે કે આજે અમે જાહેર જીવનમાં છીએ। ઘણી બધી સમસ્યાઓ એવી થતી હોય છે કે જે આપણે ક્યારેક નાસીપાસ થઈ જતા હોય, ક્યારેક દુઃખી થઈ જતા હોય। ઘણી બધી વાર વડીલો દીકરીઓ આત્મહત્યા કરી લે છે, આવા ઘણા કિસ્સા બને છે। ઘણી વાર રીબાઈ રીબેન પોતાનું જીવન કાઢતી હોય છે, ત્યારે હું હંમેશા એમ કહું છું કે તમારે લડતા શીખવું પડશે, તમારે મજબૂત થઈને અવાજ ઉઠાવતા શીખવું પડશે, માન મર્યાદા મોભા સાથે તમારી ફરજ પણ નિભાવવી પડશે અને તમારે લડવું પણ પડશે। એટલે આજે હું તમને હિંમત આપવા માટે આવી છું કે માતાજીના આશીર્વાદથી અહીંથી આપણે હિંમત લઈને જવાનું છે। આ પ્રસંગે ઉપસ્થિત પિયુષભાઈ પરમારે જણાવ્યું હતું કે હું ધારાસભ્ય તરીકેની ચૂંટણી લડ્યો ત્યારે અમરાપુર ગામે ખોબે ને ખોબે મત આપ્યા હતા, મારા પ્રત્યે ગામ લોકોને લાગણી છે, તે બદલ તમામ લોકોનો આભાર માનું છું। કાર્યક્રમ બાદ ઉપસ્થિત લોકોએ દશામાનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। અને દશામાના વ્રત ચાલે છે અને સાથોસાથ પવિત્ર શ્રાવણ માસ ચાલે છે। આપણે સૌ હિન્દુ ભાઈઓ આ પર્વને લાગણી અને સ્નેહથી ઉજવીએ છીએ। આ પ્રસંગને અનુરૂપ ભગવાનજીએ આમંત્રણ આપ્યું એનો પણ અમે આભાર માનીએ છીએ કે આ ધાર્મિક કાર્યમાં હાજરી આપવાની તક મળી અને તમામ અમરાપુર ગામવાસીઓનો આજે આ મનથી એ પણ આભાર માની લઉં કે અમરાપુર ગામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ખોબે ને ખોબે મત આપ્યા એ બદલ અમરાપુર ગામના એક એક નાગરિકનો દિલથી આભાર માનું છું।